તો સૌથી વધારે મહત્વના સમાચાર ચોમાસાને લઈને મળી રહ્યા છે હવામાન વધારે મહત્વની વાત છે મારી પાછળનો નકશો જેની અંદરનો આજે આપ રૂટ જોઈ રહ્યા છો એ આખો રૂટ એ સમયનો છે કે જયારે બિપોર જોયું વાવાઝોડું અહીંયાથી પસાર થઈને જતું હતું આ એ સમયનો આખો રૂટ છે હાલમાં બિપોર જોયું વાવાઝોડું ઉત્તર પ્રદેશની અંદર છે પરંતુ તેના કારણે પરિસ્થિતિ એ થઈ છે કે જે ચોમાસું આગળ આવી રહ્યું હતું કેમ કે આ તારીખ જે છે તે પ્રમાણે આગામી ત્રણ દિવસની પરિસ્થિતિ અમે આપને બતાવીએ જેમ જેમ હાલમાં આ બીપોર જોઈનો આખો રૂટ છે તે ઉત્તર પ્રદેશનો છે જે સિસ્ટમ જોવા મળી રહી છે તે તમામ ઉત્તર પ્રદેશની અંદર જોવા મળી રહી છે અને સાથે જે વિશાખાપટ્ટનમ એટલે કે વેસ્ટ બંગાળનો જે ભાગ છે ત્યાં આગળ જોવા મળી રહી છે ગુજરાત જે છે તે આખું કોરું ધાકોડ જોવા મળી રહ્યું છે ત્યાં આગળ વરસાદને લઈને કોઈ પરિસ્થિતિ નથી આગળ જઈએ આગળની પરિસ્થિતિ સમજીએ આગળના દિવસોમાં શું થઈ રહ્યું છે રૂટ રૂટ પ્રમાણે પ્રમાણે આ આ જે પરિસ્થિતિ છે તે ફરી એક વખત આખો આવીને ગુજરાત અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે થોડી ઘણી જે અસર જે છે તે જોવા મળી રહી છે આગામી બે ત્રણ દિવસની અંદર ત્રેવીસ ચોવીસ જૂન સુધીમાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળશે હજી સત્તાવાર રીતે હવામાન વિભાગ પણ નથી કહી શક્યું કે ક્યાં સુધીની અંદર કેટલા સમયની અંદર ચોમાસું આવી જશે હવે જેટલું વાવાઝોડું જે છે તે આગળ આમ જતું જોવા મળી રહ્યું છે તેટલી જ પરિસ્થિતિ જે છે તે આસપાસના વિસ્તારોમાં ગુજરાતને છોડીને અહીંયા જે વિસ્તારો છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ત્યાં આગળ ચોમાસું આવી રહ્યું છે સામાન્ય રીતે ચોમાસું જે નીચેથી આવવું જોઈતું હતું કે જે દક્ષિણના વિસ્તારથી આવવું જોઈએ તેના બદલે આ વખતે ચોમાસું પૂર્વ વિસ્તારથી આવી રહ્યું છે અને તેના કારણે એક નવી પેટર્ન જોવા મળી રહી છે જેની વાત અંબાલાલ પટેલ કરી રહ્યા હતા કે આ વખતે એક નવી પેટર્ન સાથેનો વરસાદ જોવા મળી શકે છે સાથે ત્રેવીસમી જૂન ચોવીસમી જૂનની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે વરસાદ જે છે તે પહોંચી જવું જોઈતો હતો અત્યાર સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તેના બદલે હજી પણ ચોવીસ જૂન પચીસ જૂન સુધી પણ કોરું ધાકોર જોવા મળી રહ્યું છે આખું ગુજરાત હવે જે રીતે વાત કરી છે અંબાલાલ પટેલે કે દસ થી અગિયાર જૂનમાં તો મુંબઈમાં ભારે વરસાદ પડતો હોય મુંબઈ એવી પરિસ્થિતિ હોય કે દસ અગિયાર જૂનમાં તો ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગયો હોય અને ગુજરાતમાં તો ત્યારે ભારે ભારેથી અતિભારે વરસાદને લઈને લોકો પણ ખુશ છે કે ભાઈ હવે ગુજરાતની અંદર વાવણી શરૂ થઈ જશે આ વખતે વરસાદ દક્ષિણથી નથી આવી રહ્યો પૂર્વ વિસ્તારથી આવી રહ્યો છે જે એક સારી પેટર્ન પણ માનવામાં આવે છે જેટલો વરસાદ જે પણ નિષ્ણાતો છે તેઓનું પણ એ મત છે ને તેઓ પણ એ કહેતા આવ્યા છે કે જ્યારે જ્યારે વરસાદ જે છે એ જો પૂર્વ વિસ્તારથી આવતો હોય છે પૂર્વથી આવશે તો તેની અસર અલગ જ જોવા મળશે અને તેની જ આ કારણે હાલમાં જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પણ કહી રહ્યા છે કે આ વખતે વરસાદની પેટર્ન બદલાય એટલે કે જે મુંબઈમાં અત્યારના ચોમાસું હોવું જોઈએ તે જોવા નથી મળી રહ્યું તો આ પેટર્ન બદલાવાને કારણે શક્યતાઓ એવી છે કે પૂર્વ તરફથી વાવાઝોડું આવશે જેમાં બીપોર જે વાવાઝોડાનો ખૂબ જ મહત્વનો ને મોટો રોલ રહ્યો છે એના કારણે આખી આ પેટર્ન બદલાઈ ગઈ છે પંદર જૂન સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદને લઈને પરિસ્થિતિ જોવા મળતી હતી પરંતુ ત્યારબાદ ત્યાં પણ વરસાદ રોકાઈ ગયો મુંબઈ સુધી હજી પણ વરસાદના એવા કોઈ સમાચાર નથી મળી રહ્યા તો શક્યતાઓ પૂરેપૂરી છે કે આ વખતે દક્ષિણથી ગુજરાતની અંદરથી વાવાઝોડું અથવા તો જે અસર હતી વાવાઝોડાના કારણે તેના કારણે ચોમાસું જે છે તે દક્ષિણથી એન્ટર નહીં થાય તે પૂર્વથી એન્ટર થશે અને તેના કારણે સારો એવો વરસાદ પણ થઈ શકે છે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાત કરી છે પરંતુ તેની અસર શું થશે તે પણ અમે આપને બતાવીએ કેવો વરસાદ કેટલો વરસાદ થશે તે પણ સમજવું જરૂરી છે કે આવનાર સાત જુલાઈ સુધીની શું પરિસ્થિતિ હશે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા પ્રમાણે તે જુઓ મારી પાછળનો આ નકશો સાત જુલાઈ સુધીનું અનુમાન સાત જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત સાવધાન રહે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો સાવધાન રહે અને ઉત્તર અને મધ્ય ગુજરાત સાવધાન રહે આ ત્રણ મોટા પોઈન્ટ છે આજે નકશો જોઈ રહ્યા છો નકશા પ્રમાણેના અલગ અલગ રંગ જોઈ રહ્યા છો સૌથી પહેલા આપને સમજાવી દઈએ કે જેટલો લીલો રંગનો પટ્ટો આખા નકશામાં આપ જોઈ રહ્યા છો એક ઇંચ બે ઇંચ અને ત્રણ ઇંચ જેટલા પણ લીલા પટ્ટા છે તેમાં વધુમાં વધુ એક ઇંચથી લઈ અને ત્રણ ઇંચ વરસાદ થઈ શકે છે જેમાં દ્વારકા છે જામનગર છે જામનગરનું આઉટસ્કટ છે કે તે જામલી ભાગ છે તેની પણ વાત કરીશું જામલી ભાગ જે છે ભૂરા રંગનો થોડો જોવા મળી રહ્યો છે તે શું કહી રહ્યું છે પરંતુ રાજકોટ અમરેલીનો થોડો ઘણો ભાગ આપ નકશામાં જોઈ રહ્યા છો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી સાથે કચ્છ આના થોડા થોડા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એકથી લઈ અને ત્રણ ઇંચ વરસાદ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ કેસરીઓ રંગ અને તેની સાથે થોડો ઘણો કેસરીયાથી ખાખી જતો કલર જે આપ જોઈ રહ્યા છો આ બે રંગ છે આ બે રંગ જે છે તે મોટાભાગના વિસ્તારોમાં નહીવત પ્રમાણમાં છે ફક્ત ગાંધીનગર સાબરકાંઠા અને અમદાવાદના આઉટસ્કટમાં આ રંગ જોવા મળી રહ્યો છે જેનો મતલબ એ થાય છે કે આ વિસ્તારની અંદર ચાર ઇંચ વરસાદ પડી શકે છે હવે મહત્વની વાત છે કે જે બિસ્કિટ રંગ છે અને જે વધુ કથ્થઈ રંગમાં ખાખી રંગ જેને આપણે કહીએ છીએ કથ્થઈ રંગ જેને કહીએ છીએ એ છે મોટા ભાગના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલનો થોડો વિસ્તાર દાહોદ વડોદરાનો થોડો વિસ્તાર છોટા અને અમદાવાદનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ પાંચ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે સાત જુલાઈ સુધીમાં આ પાંચ ઇંચનો વરસાદ એટલા વિસ્તારમાં જોવા મળશે ત્યારબાદ છ ઇંચ વરસાદ જે છે તે એકદમ જાંબલી રંગ જે ગાઢ જાંબલી રંગ છે તેવા વિસ્તારોમાં આ જોવા મળી શકે છે અને તે દ્રશ્યોમાં પણ આપને સ્પષ્ટ દેખાતું હશે કે જે વિસ્તારો છે તેમાં ફક્ત ગીર સોમનાથ એક એવો વિસ્તાર છે સૌરાષ્ટ્રમાંથી કે જ્યાં આગળ છે અને તેને બાકાત કરતા જો આપણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ જતા રહીએ તો ત્યાં આગળ મહીસાગરનો કેટલોક વિસ્તાર છે પંચમહાલ આણંદનો થોડો વિસ્તાર છે અને નર્મદા એવો જિલ્લો છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી શકે છે તેને બાદ કરતા હવે જે છે કે જેમાં પિંક કલર આપણે જોવા મળી રહ્યા છે ચાર અલગ અલગ કલરના શેડ જે છે તે ગુલાબી રંગની અંદર જોવા મળી રહ્યા છે જેમાં ગાઢ ગુલાબી તેનાથી ઓછો ગુલાબી અને સોળ ઇંચ વરસાદ વાળું જે છે તે સફેદ છે સોળ ઇંચ પર પહોંચે તે પહેલા બાકીના જે ગુલાબી રંગ છે તેની ચર્ચા કરી લઈએ તો ગુલાબી રંગ જે છે તે પંચમહાલની સાથે સાથે નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી દમણ વલસાડ અને દાદરા નગર હવેલીમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ પાટણનો થોડો વિસ્તાર અને બનાસકાંઠાનો થોડો વિસ્તાર છે કે જ્યાં આગળ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેનો મતલબ એ છે કે આ જે ગુલાબી રંગ છે તે આઠ થી લઈ અને બાર ઇંચ વરસાદ થઈ શકે છે સાત જુલાઈ સુધીમાં આ વરસાદનો આંકડો હવામાન નિષ્ણાંતો જે રીતે જણાવી રહ્યા છે તે પ્રમાણેનું અનુમાન છે કે આટલા ઇંચ વરસાદ થઈ શકે છે સૌથી વધારે મહત્વની વાત સોળ ઇંચ વરસાદને લઈને છે તો જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જ્યાં આગળ એક વલસાડ અને થોડો ઘણો ભાગ સુરત અને નવસારીનો એવો છે વરસાદની સોળ ઇંચ સુધીની ત્યારબાદ આ નવસારીનો વિસ્તાર કે જ્યાં આગળ અસર જોવા મળી શકે છે અને વલસાડનો વિસ્તાર કે જ્યાં આગળ સોળ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે આ તમામ જે વાત છે તે સાત જુલાઈ સુધીમાં જોવા મળશે સૌથી વધારે મહત્વની વાત આ તમામમાં એ પણ છે કે પરેશ ગોસ્વામી અન્ય હવામાન નિષ્ણાંતે તેવું કહ્યું છે કે બાવીસ થી પચીસ જૂનની વચ્ચે ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં આવી જશે હવે જોવાનું એ છે કે પેટર્ન બદલાય છે તો તેની અસર શું થતી જોવા મળે છે ગુજરાત માટે કેટલો સારો વરસાદ આ રહે છે ખેડૂતો અનેક જગ્યાએ વાવણીલાયક વરસાદને કારણે શરૂ કરી ચૂક્યા છે વાવણીનું કામ અન્ય કામ પણ જે છે તેઓ શરૂ કરી ચૂક્યા છે તો આ તમામની વચ્ચે સોળ ઇંચ વરસાદ ગુજરાતમાં થઈ શકે છે સાત જુલાઈ સુધીમાં બીજી તરફ વરસાદની પેટર્ન દક્ષિણ ગુજરાતના બદલે પૂર્વ તરફથી આવતો ચોમાસું હોય તેવું પણ જોવા મળી શકે છે